મા અને દીકરી બે પાત્રો વિશેષ ગમે છે, આપણને ગમતું છે મા અને દીકરી. એટલે મારે યુવાનો આવ્યા, બાપુ જયારે વાંધો નથી આવ્યો કઈ, ઘણા એમ કે તને અમે શું લાગીએ છીએ, આપ વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ મા એ મા, બાકી આ જગતમાં વગડાના વા છે, મા જેવું પાત્ર ઈશ્વરે સર્જન કર્યું, કરી શકે નહીં. માના ખોળામાં છોકરું બેઠું હોય એ સલામત, બાપુજીના ખોળામાં નક્કી નહીં. બાપુજી ગમે તે કે હાલે હટ, બાપુજી ગમે તે ફેરવી નાખે, બાપુજી મૂકે. માઇકવાળા હારા છો ને, એકવાર જડતા તળીને ગગડાથી વધાવજો, મને એવી ટેવ છો ભાઈ, કાંઈ નુકસાન નહીં થાય. નગર એક ઠેકાણે પ્રફુલભાઈ, હું માઇકનો આ મળ્યો ને વિનુભાઈ, 3-4 વર્ષ પહેલાં, તો એક છોકરાને માઇકવાળાએ મોકલ્યો મારા કાનમાં જઈને કે તાર બાપનું છે. એટલે મેં શું કીધું ખબર, બધાને શું થયું, કાંઈ કહી ગયો, મેં કીધું હા એ તમારી ફરમાઈશ લઈ લઉં છું, તમારી ફરમાઈશ લઈ લઉં છું, તમારી ફરમાઈશ લઈ લઉં છું. પછી 3 વર્ષ સુધી ઠેલામાં માઇક્રોફોન અને ઘોડી ભેગા રાખ્યા, પછી હું ગમે મોડું ભાઈ, તો હું લેવું છું ખિલુરી. એટલે માઇકવાળાને એકવાર જોરદાર તળીઓના ગગડાથી વધાવજો. અને અહીંયા જે સ્વયંસેવકો હોય એ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એના થકી આપણું કાર્ય ઉજળું છે. કારણ કે સ્વયંસેવકો છે હનુમાનજીના ગુણ. અહીંયા ગાડલું પૈથરું હોય અને સ્વયંસેવકો શું લખ્યું, સ્વયંસેવક, સ્વયંસેવક. અહીંયા ગાડલું પૈથરું ને એકદમ આમથી આવે, એ ભાઈ ન્યા કેમ પૈથરું, ન્યા કેમ પૈથરું, કે મને કીધું નરેશભાઈ, એમને ખબર મને કે લઈ જા લઈ જા લઈ જા, મને કીધું એ ગાભો ન્યા લઈ જાય, ન્યા પાસે તો બીજો આમથી આવે, એ ભાઈ અહીં કેમ પાછરું, કે મને મહેતાભાઈ કીધું, એમને ખબર મને કે લઈ જા, એ ન્યા પાસે તો બીજો કે એ ભાઈ અહીં રસ્તામાં ક્યાં પાસે, કે મને પ્રફુલભાઈ કીધું કે એમને ખબર, એ લઈ જા લઈ જા, તું એને રીહ ન સડે, નકર આમ ઘા ન કરે કે કાંઈ પગાર દેશો. સંયમ રાખીને સેવા કરે ને સ્વયં સેવક કહેવાય. ને આ કથામાં જે સ્વયં સેવકો હોય એ તમામ સ્વયં સેવકો ભાઈઓ બહેનો હોય ને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, એના થકી આપણું કાર્ય ઉજળું છે. હો આ બહુ વિચારવાની જરૂર છે. એટલે આ નાના છોકરા બહુ મને ગમે, ગમે જ ને, પણ મને તેમ છે કે અટાણે જઈનમાં હોત તો સારું હતું. આ કેટલા ભાગ લઈને જેલમાં હિતો જુઓ તમે, અને બેનું તમે રહોડામાં બેઠા હોય, એક મને ભાઈ વિનંતી કરો, તમારી વાત નથી હો, હજારગાંવ શેતાની વાત છે, રહોડામાં માં બેઠી હોય ને અટાણે છોકરું ભૂખ્યું થાય ને પ્રફુલભાઈ, એટલે હું કે ખબર, મમ્મી ભૂખ લાગી છે, મમ્મી ભૂખ લાગી, તો માં હું કે આ લે 20 રૂપિયા કુરકુરિયા લઈ આવ, જા લઈ આવ, ટાકા પટાકા લઈ આવ, જા જા પપુજી લઈ આવ, જા જા ભૂંગળા લઈ આવ, જા જા. હવે એ છોકરું પાછું પડી ગુલીને આવે, નેનકી તૂટે નહીં, લોટકૂદ ખૂબ હોય, કારણ કે ફાસ્ટફૂડ મોટું કર્યું હોય ફાસ્ટફૂડથી, અને ધવરાયું હોય નહીં. હાવ હા હું તો હાવ ખુલ્લી જ વાત કરું, ખાનગી નહીં. માણા ધાવણમાં એટલી તાકાત છે, જો જનેતા પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે તો અનેક રોગી સંતાનના જીવન પર્યંતમાં દાખલ ન થાય. એટલે માએ પોતાના સંતાનનું જો ભલું વિચારવું હોય તો પૂરું પૈપાન કરાવો. આ તો મહિનો દોઢ મહિનો છે, હવે નહીં, હા નહીં નહીં, હવે પ્લાસ્ટિકની છે ને, એમાં પ્લાસ્ટિકની ઢીલચડી આમ કહીને મોઢા આમ ભરાવે, ઉલણું એમનું પેટ ભરાઈ જાય, પણ એ કાશું પડે. માના ધાવણની એટલે તાકાત છે, એમાં એના સંસ્કારો પીડ્યા છે. પણ હાલો પ્રશ્ન કેવો, નકર હું તો એમ કહું છું, તમે કિશનમાં બેઠા હો, ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી, એટલે વળી કાલ હવાળે કોઈ હુલ ન કરે, ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી, પણ તમે કિશનમાં બેઠા હો અને તમારું સંતાન એમ કે મમ્મી મને ભૂખ લાગી છે, તો મા તરીકે તમારે ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી જો ને, આફડો રંઠા જેવો થઈ જાય. લી આય કુરકુરી ને કુરકુરિયા લઈને હવે છોકરા કીધું પડી કોઈ ન તૂટે ને, એની મા બરકે અહીં લાવો, અહીંયા લાવો, અરે અહીંયા લાવો બેટા. હવે એ પડીકું તોડીને બે આંગળા એ ઘોકાવે, 5 ગ્રામ એ ખાઈ જાય, બહુ સારા છે કુરકુરિયા, સટાકા પટાકા. જેવો આહાર હશે ને એવો ઓડકાર આવશે. તમે ગમે એવો દૂધ પાક ખવડાવો, ગમે એવો દૂધ પાક બનાવ્યો હોય, આમાં કેસર પિસ્તા બદામને આમ બધું માલ નાખ્યો હોય, બે તાહણી તમે દૂધ પાક પી જાઓ અને પછી માથે ખાલી અડધો મૂળો ખાઈજો ને, દૂધ પાક ક્યાં ગયો ખબર નહીં પડે, મૂળાના જ ઘર કા આવશે. એમાં મારો કહેવાનો હેતુ છે,
હારો સંગ કદાચ નો થાય તો વાંધો નહીં, પણ નબળો સંગ નો થઈ જાય આ વિચારજો. જીવનમાં નબળો સંગ નો થઈ જાય આ વિચારજો. અને બહેનોને તો કવ એવું નથી, તમારી દીકરી હાહેરે જાય ને કરિયાવરમાં મા તરીકે બે શબ્દો આપવા, લાખ કરોડનો કરિયાવર આપો તમારી શક્તિ પ્રમાણે, પણ બે શબ્દો મા તરીકે એ આપવા, બેટા તારું હાહર્યું ખૂબ સારું છે, તારે કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે, મારે થાય એટલું કામ કરવાનું છે, મારી માના કરિયાવર રૂપી શબ્દને મારે યાદ રાખવાનો. અને બીજો શબ્દ તમારી લાડકીને એ આપજો કે બેટા તારી હાહુ હારા, હાર હારા, નણધારા, જેઠ જેઠાણી હારા, અરે અમારો કુમારી હારો. પણ પાંચથી દુઃખ આવે ને તો નિરાશ થતી નહીં, આય ફરિયાદ ગતિની દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. અને બેટા બહુ દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજીના જેવું જીવનમાં કોઈને દુઃખ પીડ્યું જ નથી. અટાણે તો બેનને જરા કંઈ દુઃખ પડે, આની વાત નથી, અથવા જરા શેટાની વાત છે, જરા કંઈ દીકરીને દુઃખ પડે ને તા તો શું કરે, મરી જાવ, મરી પડી રહે નિશાનું મુનિ. મરીને શું છે, પાંચ વરે ડોસી ઠાકી જાય, ત્રણે વરે નણ થાય રે, વૈજા ઘીના ઠામમાં ઘી પીડ્યું રહે, નિરાજ રહે ઘી, એટલું બધું. અને યુવાન મિત્રોને ખાસ કહું, બેઠેલા તમે ગમે બિઝનેસ કરતા હોય, ક્યાંક આટીએ સડી જાઓ તો તમે તમારા બાપનું એકનું એક સંતાન હો, જરાય નિરેશ નિરાશ નહીં થતા, આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો, ઈશ્વર આપવા બેઠો છે, આપશે આપશે ને આપશેમાં ફેર નહીં. તમારી ઘણી વખત કસોટી થતી હોય છે, એ કસોટીમાંથી પાર પડવું એ માનવ ધર્મ હોય છે, આ બહુ વિચારવાની જરૂર છે. વિદ્યાર્થીઓ આપઘાત કરી નાખે, બોલો વિદ્યાર્થીઓ, આમાં બારમું ધોરણમાં જરાક ટકા ઓછા મરી જવું, પણ મરી શું કામ જવું, જ્યારે આપઘાતનો વિચાર આવે ને તે રાજકારણીનો વિચાર કરવો. ગમે વાર ગમે એટલા વાર ચૂંટણી હારે તો બંધ રાખે છે અને છેલ્લે સફળતા મેળવે છે. પણ ઇબ્રાહિમ લિંકન 70 વાર સિંહ ચૂંટણી હાર્યા હતા અને છતાં 18મી વખતે એ વડાપ્રધાન થયા. એની જેમ વિચારવાનું કે ભાઈ તો હારી ગયા છે, ક્યાંક ઘટતું છે, પાછું ફરી. હું એકવાર સરપંચ હતો, મોટી કિલોનો સરપંચ, લાખા ગામનો હૈયારો હાથી, ક્યાં સરપંચ બેઠો આપણે, એ સરપંચ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. પણ હવે તો ગ્રાન્ટ આવે છે, તઈ તો બોરડ સાહેબ ગ્રાન્ટ એની ઘરને ઘાસ લેટે દીવા કરવાના હો. અને સરપંચ એટલે આખા ગામનો હૈયારો હાથી ને, આપણે સવારે સૂતા હોય તો 5 વાગ્યા સૂતા હોય તો આપણે થાય કે ઘડીક ફૂઈ જઈ, તો 8 વાગ્યા આમ બાવણું ખખડાવે સરપંચ. સરપંચ તો આપણા મિસિસ, એટલે મિસિસ એટલે ઘરવાળી, જે સરપંચ હોય એની બધા મિસિસ બહાર નીકળે. કોનું કામ છે, સરપંચનું કામ છે, હું થોડી આવો. અરે સરપંચ આખી છોડતા છોડતા, શું છે ભાઈ, હું શું છે, 8 વાગ્યા સુધી હું, પણ અમે તો અમારી ઘીરે હુતા છીએ, હાલા કપલી આપણે કે બોલો શું કામ, હું શું કામ છે, કાયલનું સોરાવા કૂતરું મરી ગયું. પણ આપણે કેવું, ભાઈ ને કહેજો ને લઈ જઈશ લઈ જાય, અમે કેવા જઈએ, હે ભાઈ અમે કેવા જઈએ, હે ભાઈ અમે કેવા જઈએ, અમે કેવા જઈએ. ચૂંટણીમાં શું કહેતો હતો કે રાતના 12 વાગ્યા કામ સિંચો તો 12 વાગ્યા કામ કરે, સવારના 8 વાગ્યા મામા રાજીનામું દઈ દે, માણા મૂકે વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે, કેરીની ગોઠલીમાંથી ગોઠલી કાઢીને મુખવાસ કરી નાખે એમના માણા. હા વિચારવાનું, મને આ પાનવાળા છોકરા બહુ ગમે, આ મોરી બેઠા હોય ને એ છોકરા કંઈક કરીએ કે નહીં, કે વાહે બેઠું હોય વાકો વળીને આમ, એની મા એમ કે ને, હાલ બેટા ખાઈ જા, અહીંયા રહી જાવ ની, હવે ખાવાય ન બેઠું થાય, એની ઉંમર વધે, વજન વધે ને એના મા બાપનું કાંઈ ન વધે. તોફાની છોકરું હોય ને આમ 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 ખોયું ફાડીને બીજાને ઘેડે ઠેઠ ફૂકી જાય ને બાખોડિયા પર થતો, તો એ કંઈક કરીએ કે હવે બેઠું ન થાય. અને ઘોડિયામાં તમે બારું કાઢો, ઘણા બીનું વખાણ કરે, અમારો છોકરો હોજો બહુ ઘોડિયામાં સવારે 7 વાગ્યા હુવરાવી, 10 વાગ્યા આવી થઈ ન્યા ન્યા સૂતો હોય શીકણો લાખ થઈ. જોકે હવે શીકડો લાખ નો થાય, હવે તો 25-30 રૂપિયાનું કઈક ભરાવી દે, બધું અંદર ગ્રાઉન્ડ. હા ભાઈ વિચારવા જેવું,